Ostaje se animata verso che passa in città, e l'indagine di preparare la signora di famiglia एक उपकरण दो छह उपकरण दो श्रु ग्रु आठ छलन बस धन जन दिस नीचे विजय विशतु એમાંથી આપણે બીજ બીજીર જોઈ રહ્યા છીએ. ખાલી વિશ બાકી રહેશે. વિશ્વ બીજમાં બીજીરનો ગઈકાલે આપણે વર્તમાને લટ અને પરસ્મય પદ પૂર્ણ કર્યો છે. એ પછી આત્મને પદ તરફ આવીએ છીએ. પહેલા આત્મને કરના પ્રત્યયોને યાદ કરી લઈએ અને પછી પ્રક્રિયા તરફ આવી તેના પ્રત્યય. હા સર, પ્રથમ પુરુષ એકવચન નો પ્રત્યય છે ત. તમાં અ રહેલો છે તો અની ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે બની જશે. પ્રથમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે આતામ. આતામમાં પણ ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આતે બની જશે. પ્રથમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે જ. જ માં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને અતમાં જે ત માં જે અ રહેલો છે એની ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થતા અતે બની જશે. મધ્યમ પુરુષ એકવચન નો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસે સૂત્રથી સે આદેશ થશે. મધ્યમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે આથામ. આથામમાં ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા આથે બની જશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં પણ ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા દ્વે બની જશે. ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટ હલંત છે એટલે ઈટ આખાની ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ બની જશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં પણ ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે બની જશે. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં પણ ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થતા મહે બની જશે. આમ તે આતે અતે સે આથે દ્વે એ વહે મહે પ્રત્યયો બનશે. બરાબર. તો વર્તમાને લટ એટલે કે વર્તમાન પદ અને આત્મને પદ પરસ્મય પદ આત્માને પદ અર્થમાં કોઈ પરિવર્તન નથી. અર્થ એ નહીં થશે. ખાલી ક્રિયાનું ફળ કોને મળે છે આટલો જ તફાવત છે. આત્માને પદનું પોતાનું મળે, પરસ્મય પદનું બીજાને મળે. આવી સર, હા પ્રથમ પુરુષ બહુવચનમાં અદભ્યસ્તાત લાગશે કે પછી આત્માને પદે શો નતો? પ્રથમ પુરુષ બહુવચનમાં આત્મને પદે શ્વનતા. ઓકે. હા સર. કારણ કે આત્મને પદ છે, સૂત્ર છે આત્મને પદે શ્વનતા. આત્મને પદે શું
પાડીએ ત્યારે તો આવી પ્રક્રિયા થાય. બાકી છે ઈચ્છીરો ઈ બાપુ છે ઈચ્છી આદિવાસી છે શરીર છે અને રહેલું ઈચ્છી છે. હા સર, ઈર ઈત વાત્ય વાર્તિક સૂત્રથી ઈરની ઈત સંજ્ઞા થશે એટલે વીજ પ્રત્યય બનશે. વીજ કર્તરી શક વિક્રમ પ્રત્યય લાગશે. જુહત્ય દિવ્ય સ્લો સૂત્રથી શક વિક્રમ પ્રત્યયનો લોપ થશે. સ્લો સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે વીજ. વીજ હલાદિ શેષહ સૂત્રથી જનો લોપ થશે એટલે વિવિધ. નિશાન ત્રાયાણામ ગુણ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા વિનો ગુણાદેશ થતા વિવિધ થશે. મૂળ પ્રત્યય છે તો તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી તે પ્રત્યય બનશે. અને પર તો એ જલમાનો હોવાને કારણે ચોહો કુહુ સૂત્રથી જનો ઘ થઈ જશે. અને ખરીચ સૂત્રથી ઘનું પ થઈ જશે. જો કે મી તીતે સૂત્રથી ગુણોની સેટ થશે. હા, હલાદી અર્પિત થવાને કારણે સહ વૈવિધ્ય તે વિવેક કરે છે. દ્વિવચન પ્રથમ પુરુષ દ્વિવચન ઈર ઈત વાચ્ય સંજ્ઞા એ વાર્તિક થી ઈર નો લોપ થતા વીચ કર્તરી સપ જુહો ત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી સપ નો લોપ અને સ્લવ સૂત્ર થી ધાતુ નું દ્વિત્વ એટલે વીજ. વીજ હલાદિ હિ શેષ એ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા જ નો લોપ થતા વિવિચ. નીચાન ત્રયાણામ ગુણ સ્લવ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા હસ પૈકાર નો ગુણ એટલે વેવિચ. મૂળ પ્રત્યય આતામ ટીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી આમનો અચોંત્યાદિ ટીથી એત્વ થતા આતે. હવે અજાદી અપિત હોવાને કારણે કિમ કિમિતી છે સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ ને આ એ સીધું જમાં આવશે એટલે જોડવાની. હા જોડવાનું તો થઈ જશે સહ પછી તૌ વેવી જાતે વેવી જાતે તે બે વિવેક કરે છે. વિવેક કરે છે તો વેવી વેવી જાતે બહુવચન ધાતુ છે. હા સાહેબ, ઈરહ ઈત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી વીચ કર્તરી શપ વિક્રમ જુહોત્યાદિ વ્ય શ્લો સૂત્ર થી સપનો લોક શ્લો સૂત્ર થી વીચ 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 અલાદી શેષ થી પૂર્વભ્યાસ માં રહેલા જનો લોક
સૂત્રથી ગુણ એટલે વેવિજ પ્રત્યેચ્છેદ જ આત્મને પ્રદેશ અનાથ હતી અને આત્માને પદાનામ ફેરેથી હતે. હવે અજાદી અપિત એટલે જોડી દેવાનું રહેશે. ઊંચા સૂત્ર થી ગુણ વૃદ્ધિ નો નિષેધ. તે બધા વિવેક કરે છે. બરાબર મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે હા સર, ઈર ઈત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈરની ઈત સંજ્ઞા થતા વીજ, પછી કર્તરી શક્તિ શક્તિક્રમ પ્રત્યે જ્યોત્યાદિ બે અશ્લુહુથી સ્વપ્નોલોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કાર્ય થશે એટલે વીજ વીજ. હલાદિહી શેષવ સૂત્રથી અભ્યાસમાં રહેલા જનોલોપ એટલે વી વીજ. પછી નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્ર થી અભ્યાસમાં ગુણ થતા વેવિજ. હવે થાસ પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુ એક વચનમાં, થાસસ્ય સૂત્ર થી થાસના સ્થાને સેનો આદેશ થશે એટલે સે પ્રત્યય બનશે. પછી ચોહ કુહ સૂત્ર થી જનો ઘ થઈ જશે. પછી ખરીચ સૂત્ર થી ઘનો ક થઈ જશે. હવે આદેશ પ્રત્યયો સૂત્ર થી આ બાજુ જે દંત્ય સ છે તેનો મૂર્ધન્ય સ આદેશ થશે અને ક અને શ ભળતા ક્ષે બની જશે એટલે વે વિક્ષે. ત્વમ વે વિક્ષે તું વિવેક કરે છે. ચાર થયા વેવિતે વેવી જાતે વેવી જતે વેવિક્ષે ધાતુ છે. હા સર, ઈર ઈર ઈત સંજ્ઞા વાચ્ય એ વાર્તિક સૂત્ર થી ઈરની ઈત સંજ્ઞા થશે એટલે વીજ. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ બ્યહશ લોહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા વીજ વીજ. હલાદિહી શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા છનો લોપ થતા વી વીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિજ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથમમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા આથે બની જશે. આથે એ અજાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત અને કિંગીથી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. વેવી જાથે યુવામ વેવી જાથે તમે બે વિવેક કરો છો. મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે વિજીર ધાતુ છે. ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી ઈરની ઈત સંજ્ઞા તસ્ય લોપ દર્શનો. કર્તરી શબ જ્યોત્યાદિભ્ય સ્લુથી
સ્વપ્નો લોક, સ્લોથી દિત્વ એટલે વીજ, વીજ હલાદિ શેષ થી પૂર્વાભ્યાસમાં રહેલા જકારનો લોક એટલે વિવિધ. નિજામ ત્રયાણામ ગુણ સ્લોવ થી ગુણ થશે એટલે વિનો વે થશે એટલે વેવિજ. પ્રત્યય છે દ્વમ. દિત આત્મને પદાનામ ટેરે થી દ્વે થશે. હવે આ ધ્વ છે ઈ જલ નો છે એટલે જકાર નો ગકાર થશે, ગકાર થશે. અને ખરીચો, સર ખરીચો નહીં લાગે ને સર? પહેલા ધોહો ધોહો કાપશે અને પછી જનો ગ કરે ને એ ચોહો કોણ? ખરીચો નહીં રાખે કારણ કે ધ્વમ છે ને એટલે. હા, પરમા અહીંયા જલ છે, અહીંયા જેનો ગ કરવા માટે ચોહકુ એટલે ચોહકુ, અને એનો ક થાય એટલે ક અને ગ. ગ પણ પછી ખરીચા ફરમાનો ધ નથી, હા નથી ખરી નહીં લાગે, એટલે પછી જોડી દઈએ સર જોડી એમ જ ને દઈએ. સર? હા, વેવિક દ્વે બની જશે યમ યમ વે વી વી હર્ધ વેવિક દ્વે વે વી દ્વે વે વી વેવિક દ્વે તમે બધા વિવે કરો 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 છો. કરો છો. વર્તમાને લટ થઈ ગયા છો. વૈવિધ્ય વૈવિ જાતે વૈવિ જતે વૈવિક્ષે વૈવિ જાથે વૈવિધ્વે. ઉત્તમ પુરુષ એક વચન સાચું છે. બીજી સાચું. એ રીત વાચ્ય સંજ્ઞા થી ઈરનો લોપ લોપ થશે. પછી કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જ્યોતિ આદિ સ્લુ સૂત્ર થી સપનો લોપ થશે. સ્લવ સૂત્ર થી દ્વિત્વ થશે એટલે વીજ વીજ. પછી હલાદિશે સૂત્ર થી જનો લોપ થશે એટલે વિવિજ. નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્ર થી ગુણ થશે એટલે વેવિજ. પછી ઈટ છે ને, ઈટ ની હલંત્યમ સૂત્ર થી અને અહીંયા જનો ગ કરવાનો. નહીં કરવાનો આ એ છે આઝાદી અપિત છે તો ગુણ થશે ને. કશું કરવાનું ને સીધું જોડી દેવાનું. એ આવતો રહેશે જેમ આવતો. અહમ વેવી જે વેવી કરો હું વિવે કરું છું. થઈ ગયા સાત. વેવિત્ય વેવિ જાતે વેવિ જતે વેવિક્ષે વેવિ જાથે વેવિધ્વે વેવિ જે. સંતોષ દ્વિવચન રાખું છું. બીજી ભારતીય પૂર્વાભ્યાસમાં રહેલા જકાર નો હલાદી શેષ થી લોપ એટલે વિવિધ. જનામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં ગુણ થશે એટલે વિવિધ. પ્રત્યય આવશે વહી.
ભય માટી દાંત મને બધાના તેરે થી વહી દાંત મને બધાના તેરે થી વહે થઈ જશે એ તો થઈ જશે હલાદી કપિત હવાથી કિમી જી સૂચવતી ગુણોદ્દી નો નિષેધ થશે એટલે જોડી દેવાનું બેવી વહે ની આવામ બેવી વહે કોણ તમે બે વિવેક કરો છો કરશે નિવેદ અહમ પછી આવા આવા અમે બે અમે બે સોરી નિક કરીએ છીએ પછી ગયા આ વેવી કે વેવી જાતે વેવી જતે વેવી છે વેવી જાતે વેવિક થે વેવી જે વેવી જ વહે અને હવે અંતિમ અહીંયા વરી છે કે મ કરી દઈએ તો કામ પૂરું થઈ જાય જીતી સાથે વિજીર વિદિશા જી સર હા એ રીત વાંચ્યા તો સાવ સર બે મિનિટ એ રીત વાંચ્યા તો વાર્તિક સૂત્ર થી ઈરની સંજ્ઞા થઈ જશે એટલે વીજ કર્તરીશ વિક્રમ પ્રત્યે લાગશે જો ત્યાંથી બે સ્લો સૂત્ર થી સપનો લોપ થઈ જશે અને સ્લો સૂત્ર થી દીપ થતા વીજ વીજ અલાદી શેષ સૂત્ર થી જનોલોપ થઈ જશે એટલે વિવિધ અને નિજામ ત્રણામ ગુણો સ્લો સૂત્ર થી વિવિધ થશે અંગ બની ગયું મૂળ પ્રત્યય છે મહી અંગ મહી અંગમાં અંગની સંજ્ઞા થઈ જશે તશ્યલોપ દશ્યલોપ અને મહીમતી તાત્વનામ પદાનામ તેરે સૂત્ર થી મહી થઈ જશે એક સંજ્ઞા કરવાની જરૂર નહીં સીધું જ થઈ જશે હા જોડી દેવાનું જી સર માહિતી પાત્ર માહિતી એટલે જોડી દેવાથી હવે થઈ જશે બાકી અહમ આવાન પછી વયમ દેવી જ મહે અમે બધા વિવેક કરીએ છીએ થઈ ગયા નવ સિદ્ધ થઈ ગયા પ્રથમ પુરુષ એક વચન સહા દેવિત્તે દ્વિવચન તવ દેવી જાતે બહુવચન તે દેવી જતે મધ્યમ પુરુષ એક વચન ત્વં દેવિક્ષે દ્વિવચન યુવાં દેવી જાતે બહુવચન યુયં દેવી ધ્વે ઉત્તમ પુરુષ એક વચન અહં દેવી ચે દ્વિવચન આવાં દેવી જ વહે બહુવચન વયમ દેવી જ મહે પ્રથમ પુરુષ એકવચન સહ વૈવિધ્ય દ્વિવચન તૌ વૈવિ જાતે બહુવચન તે વૈવિ જતું પ્રથમ પુરુષ એકવચન ત્વમ વૈવિધ્ય દ્વિવચન યુવામ વૈવિ જાતે બહુવચન યુયમ વૈવિધ્વે ઉત્તમ પુરુષ એકવચન અહમ વૈવિ જે દ્વિવચન આવામ વૈવિ જ ભય વયમ વૈવિ મહે અહમ વેવી જે આવામ વેવી જ વેવી જ વહે વયમ વેવી જ વહે જાતે યુવામ વેવી જાતે યુયમ વેવિક્તે
વિવિક ત્રી અહમ વિવિજે આવમ વિવિજ વહે વયમ વિવિજ મહે વિવિક્તે વિવિજાતે વિવિજતે વિવિક્ષે વિવિજાથે વિવિક્દ્વે વિવિજે વિવિજ્વહે વિવિજ્મહે. નરેશ વિવિક્તે વિવિજાતે વિવિજતે વિવિક્ષે વિવિક્જાથે વિવિક્ત્વે વિવિજે વિવિજ્વહે વિવિજ્મહે. હા સર, વૈવિક્તે વૈવિ જાતે વૈવિ જતે વૈવિક્ષે વૈવિ જાતે વૈવિદ્વે વૈવિજે વૈવિજ્વહે વૈવિજ્મહે. હા સર, વૈવિક્તે વૈવિ જાતે વૈવિ જતે વૈવિક્ષે વૈવિ જાતે વૈવિદ્વે વૈવિજે વૈવિજ્વહે વૈવિજ્મહે. હા, વિવિક્તે વિવિજાતે વિવિજતે વિવિક્ષે વિવિજાથે વિવિદ્વે વિવિજે વિવિજ્વહે વિવિજ્મહે. ઓછો અવાજ આવે. સહ વૈવિક્તે તૌ વૈવિજાતે તે વૈવિજતે ત્વં વૈવિક્ષે યુવાં વૈવિજાથે યૂયં વૈવિદ્વે અહં વૈવિજે આવાં વૈવિજ્વહે વયં વૈવિજ્મહે. વિવો 1938 માં કોણ આવ્યું? વિવો માં હું સર યશ. યશ છે, નામ લખી દેવાનું. હા, હા સર. પલક છે, પાયલ છે સર, પણ એટલે આમાં ધ્યાન નહીં એનું. વર્તમાને લઠ, પરસ્મર પદ અને આત્મને પદ ઉભય પદ ધાતુ છે. એક લકાર પૂર્ણ કરીએ છીએ, ત્રણ લકાર બાદ દઈએ છીએ, એમાંથી બીજો લકાર લઈએ. બીજો લકાર ક્રમ પ્રમાણે લંગ લકાર છે. પહેલા પરસ્મર પદ, પછી આત્મને પદ. અત્યાર સુધી આપણે એવું કર્યું કે ઉભયપદી જે આવતો હતો ત્યાં ચારે ચારને પરસ્મય પદ પૂર્ણ કરતા હતા, અને પછી આત્મનું પદને ચારે ચારને લેતા હતા. હવે જે તે લકારી પરસ્મય પદ અને આત્મને પદ, જેથી બીજ વિવેક કરવાની, પ્રત્યયોને વિવેક કરવાની ખબર પડે. ધાતુ જન્મ તો આજે લંગ લખાણ પહેલા પ્રત્યયોને તૈયાર કરી લઈએ. પાયો પરસ્મય પદ. હા સર, પ્રથમ પુરુષ એકવચન નો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંતમ સૂત્ર થી જ સંજ્ઞા થશે, અને તમા જે ઈ છે એનું ઈતશ્ચ સૂત્ર થી લોપ થતા હલંત ત રહેશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, તેમાં તસ થસ્થમી પામ તાન તાન તામ સૂત્ર થી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્ય ચ સૂત્ર માં અનુવૃત્તિ જેરજુસ સૂત્ર થી જુસનો આદેશ થશે, અને જુસમાં જે જ છે એનો છૂટું સૂત્ર થી જ સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. ઉષ્મા સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે ન વિભક્ત તુષ્મા સૂત્ર થી સ જશે નહીં. સસજુષો રુહુ થી ઋત્વ થશે, અને રમા જે ઉ છે એની ઉપદેશ અજનુનાસિક ઈત સૂત્ર થી ઈત સંજ્ઞા થઈ જશે, અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્ર થી વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે.
મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે, સિપમાં પની હલંતેમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી સમાજે ઈ છે એનો લોપ થતા હલંત સ રહેશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, થસમાં તસ થસ થમી પામ તાં તાં તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થતા તમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, થમાં પણ તસ થસ થમી પામ તાં તાં તામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે, મિપમાં તસ થસ થમી પામ તાં તાં તામ સૂત્રથી મિપના સ્થાને અમનો આદેશ થતા આમ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે વ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે, મસમાં પણ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થતા મ પ્રત્યય બનશે. આમ ત તામ ઉહુ સ તમ ત અને અમ વ મ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચન એ પિત છે. અજાદીમાં ઉત્તમ પુરુષ એક વચન અજાદી પિત છે. હા, બીજા પીપ અને સીપ એ બંને અલાદી પિત છે, બાકીના બધા અપિત છે. એમાં અજાદી અપિતમાં માત્ર પ્રથમ પુરુષ બહુવચનમાં છે. હવે જે અજાદી પિત છે તેમાં ના અભ્યસ્ત પીતિ સર્વ ધાતુ કે સૂત્રથી ગુણ થશે નહીં. અને જે તીપ અને સીપ છે બંનેમાં પુગંધ લઘુ ઉપધાસ્ય સૂત્રથી ગુણ થશે, લઘુ ઉપધામાં લઘુ એક હોય ત્યાં. પછી હલ્યાભ્ય દીર્ઘાસુતિસ્ય પ્રુક્તમ હલ સૂત્રથી હલંત છે એની અપૃક્ત એકાલ પ્રત્યયથી અપૃક્ત સંજ્ઞા થતા તેનો લોપ થઈ જશે. એવા બધા થોડા થોડા પરિવર્તનો આવે છે, બાકી તો બધું સેમ છે. ચોહો કુહુ અને ખરી ચ હા સર, લુઅંગ લઅંગ રૂઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. તો નવે નવ પ્રત્યયોની પ્રક્રિયા દરમિયાન અટનો આગમ થશે. કયો ધાતુ હોય તો કેવા પ્રકારના ધાતુ હોય તો અટનો આગમ, અને કયા પ્રકારના ધાતુ હોય તો આઠનો આગમ. ચિત્ર પ્રમાણે હલાદી ધાતુ હોય તો અટનો આગમ થાય અને અજારી ધાતુ હોય તો આઠનો આગમ થાય આડજારી નામ સૂત્રથી. અડાગમ અને આડાગમ બરાબર. તો પ્રત્યય થયેલા તા હલન તતામ ઉહ સતમ તા અને અમનો પ્રક્રિયા તરફ આવી. ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં નિજીવ સેજલ. હા સર, તીર ઇત વાચ્ય વાર્તિક સૂત્રથી તીરની ઇત સંજ્ઞા થશે એટલે વીજ બનશે. કર્તરી સૌ વિતરણ કરતા લાગશે. નિજામ ત્રણામ ગુણ સૂત્ર થી પૂર્વ અભ્યાસ માં રહેલા રસોઈ કાર નું ગુણ થતા વિવિધ.
પ્રત્યય હલંતેમ સૂત્ર થી એક સંજ્ઞા થશે, ઇતચ્ય સૂત્ર થી એની એક સંજ્ઞા થશે, પ્રત્યય બનશે તવ. હલ્યભ્યો દીર્ઘાત શ્રુતિ સૂક્તમ હલ સૂત્ર થી તમી એક સંજ્ઞા થશે. પછી કરીએ તને રાખીએ, કેમ તને રાખીએ કે જની પ્રક્રિયા હજી કરવી પડશે. જલ જલ ત એ જલમાનો હોવાને કારણે તેવું પુરુષ સૂત્ર થી જનું ઘ થઈ જશે થઈ જશે અને ખરી છે સૂત્ર થી ક થઈ જશે. ઉગંત લઘુ પદસ્ય સૂત્ર થી ઉક્તામાં ભૂ નો આદેશ થતા વિવિ પિત હોવાને કારણે, પિત હોવાને કારણે, પિત હોવાને કારણે વે થી ન્યા એક નવી સૂત્ર છે. હવે તો સૂત્ર આપણે લગાવીશું સંન્યાસ બે બાદ સુધી ઉત્તમ ફળ લગાવીએ તો પ્રત્યયનો લોપ થઈ જાય છે. કયા તનો લોપ થઈ જાય છે, તો તનો લોપ થઈ જાય. આગળ હજી એક ઉમેર દઈએ, લુવંગ લવંગ લુવંગ છળ ઉદાત્ત સૂત્ર થી અઠનો આગમ થશે. બરાબર છે. અવેવિક અવેવિક અહીંયા પણ હજી વિકલ્પ છે, બે રૂપ બની રહ્યા છે. કઈ રીતે બે બની રહ્યા છે? એક તો હવે હવે વેક હવે વેક અને એક હવે વેક પણ ગ પણ બનશે. કેવી રીતે બનશે? તો પહેલા તો પહેલા ગ બનશે, પહેલા ગ બનશે. બતાવું છું તમને શાંતિથી. પ્રક્રિયા આપણે ચોહોકુહુ કર્યા પછી અને હલ્યા દીર્ઘા સુધી સુખ હલ થી લોપ કરીએ છીએ. લોપ કરવા છતાં પાછો બોલી ગયો પણ કાર્ય કરશે. એટલે આ બાજુ આપણે પણ લગાવીએ છીએ. આપણે પહેલા તો ગ કરીએ, ગ કર્યા પછી આગળ પણ પછી વા અવસાને લાગે છે, અહીંયા અવસાન થઈ જાય છે. અને અવસાન વા અવસાને થી થાય, એ સૂત્ર એવું થઈ જશે. વા અવસાને ચર્ત્વ કરી દે છે. અવસાન એટલે પાછળ કશું નહીં, કારણ કે હાલ્યા દીર્ઘાત સુધી છે. ઉત્તમ હલકી આપણો જતો રહ્યો, એનો લોપ કરી દીધો. પણ અહીંયા વિરામો અવસાન સૂત્ર છે. વિરામો અવસાન, અવસાન કોને કહે? એના માટે સંજ્ઞાનું સૂત્ર છે. એ સૂત્ર આપણે લગાડતા નથી, પણ વા અવસાને, વા અવસાને એવું કહે છે કે અંતે કઈ ના હોય ત્યારે ચર્ત્વ કરી દે છે. ચર્ત્વ કરી દેવો એટલે અંતિમ જે વર્ણ છે આ ગ છે, એનો પહેલો કરી દે છે. પહેલો ચર્ત્વ એટલે પહેલો, ચર્ત્વ એટલે પહેલો. અને ત થ ગ એટલે ક કરી દેશે અને બની જશે ક વે વે ક થઈ જશે. બે છે, અવિવેગ છે અને અરે અવિવેગ વિ નહીં પણ અવિવેગ, કારણ કે અહીંયા પેલા તો નિજમ પ્રયાણ ગુણ હર્ષ લવથી ગુણ કરીશું પહેલા,
અભ્યાસમાં, પુનઃ અભ્યાસમાં. પછી ઉગંધ લઘુ પદસ્યથી ઉપધામાં ગુણ કરીશું, ત્યાં કાર્ય પૂરું થઈ જશે. ગ અને વાવ સામેથી ક થઈ જશે. તો આ રીતે ફરીથી આપણે સમજાવી દઈશું તમને. પણ સર અહીંયા એક પ્રશ્ન ના થાય કે ચોખ્ખું લાગે તો પછી ખરીચ સૂત્ર કેમ ના લાગે? ખરીચ લગાવીએ તો શું થશે? એનું એક થશે સેવા અપૃક્ત એ થવાના કારણે, થાય. હે અપૃક્ત થવાના કારણે નહીં લાગે ખરીચ. ના, લગાવીએ તો એ, લગાવીએ તો એ પરિણામ એનું જ આવશે. શું આવશે? પણ સર એ તો આપણે ખરીચે લગાવીએ તો પછી વાવ સાને લાગે જ નહીં, તો પછી બે બંને બે બે રૂપ કઈ રીતે બને એમ એ પ્રશ્ન થાય. નહીં તો આમ તો ખરી ચ ઉડાડી દઈએ તો સીધું વાવ સાને લાગવાથી બે રૂપ બને. ખરીચે લગાવીએ તો આપણી પાસે આમ નીકળી ગયો, પણ આમ તો એનું પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ કરીએ તો ખરીચ લેવું પડે, અને ખરીચે લઈએ તો ગનો ક થઈને આવી ઉભો રહે છે. તો વા અવસાન પણ તો પછી એ તો એક જ થઈ ગયું, બે એક જ રૂપ સકારાત્મક. થઈ ગયું. અષ્ટાધ્યાયીમાં વા વાવ લાગતી અવસાન બીજા પણ લગાડ્યા છે, પણ એ બીજા ની જરૂર, જેમ કે એકાદ તો બસ જ વાત છે, સંતસ છે, ધ્રુવ હોય એવું જરૂર નથી. પછી એ જલા, તો એ તો ભૂલ છે સર, એ તો લાગે નહીં. હા જલામ જશો અંતે અવિવેગમાં લાગે, હા જલા ને જોશો, બાકી એ તો પરિવર્તન કશું થતું નથી, કારણ કે અંતે જળ છે અને પરિણામ મળતું નથી, તો એનું જ રહે છે. તો એનું રહે છે, અને બે સૂત્રો લગાડવાથી પરિણામ એનું એ રહેશે. કયું? ખરીચે લગાવીએ તો પણ ક જ આવીને ઉભો રહેશે, કારણ કે ચર્તો જ કરવાનો છે. અને ભાવ, અને અવસાન લઈએ તો બે રૂપ બને, હા બરાબર છે, બે બનાવ્યા છે, અવેલે અને અવેલે, આવા બે બનાવ્યા છે. સેમ મધ્યમ પુરુષ એકવચનમાં પણ આ જ થશે, ત્યાં પ્રત્યય માત્ર તની જગ્યાએ સ છે, પણ એ પાછો અપૃપ્તથી લોપ થઈ જશે, એટલે બંને પાછા સરખા થઈ જશે. હવે એ અને ત્યાં આપણે જોઈશું તો અહીંયા સફળ સફળ હવે એ અને સફળ હવે એ બરાબર. હવે ખાસ એટલું બોલવાનું છે આપણે જે વાળ છે ને, 8 4 56 છે, અને ત્રિપાદી જે છે તે બંનેમાં, બંને સૂત્રોમાં મેળ આવતો નથી. મેળ આવતો નથી એટલે કયું બળવાન છે? સપાદ સપ્ત જે છે એમાં પાછલું બળવાન થઈ જાય છે, સરખા સરખા આવતા હોય તો કાર્યમાં, પણ ત્રિપાદી જે છે એમાં આગલું બળવાન થઈ જાય છે. ખાલી તે નંબર જોઈ લઈએ આપણે, એ હાલ ખ્યાલ આવે. આ ઓપ્શન પણ 8 4 56 છે, અને ખાલી જોઈ લઈએ છીએ. હા સર, વાવ સાને નો નંબર કયો? વાવ સાને છપ પેલો આવે, પેલો આવે, 8 4 ખરી છે 55 છે, હા બરાબર છે, એટલે 8 4 55. હા તમને કહી દઉં શું પરિણામ આવ્યું છે અત્યારે, એટલે ખરી છે 55 છે અને આ 54 છે, એટલે કે આગળ છે, એટલે આગલું બળવાન છે. સામા હા, ત્રિપાદી એટલે સર વાવ સાને લાગી લાગશે નહીં. કેમ નહીં લાગે? તો આગલું બળવાન છે, પરિણામ બંને ના સરખા આવે છે. આ બંને ખરીચાનો, ખરીચામાં મૂળ તો ચર્ચો જ કરીએ છીએ, એટલે કચ્છ કરીએ ને, હા સર. અને ભાવસાને પણ આપણે શું કરીએ?
चतुर्थ करिए तो वाव सारे से 8 4 है ना 56 से 57 के क्या होते हैं परिचय छप्पन हो तो उधर पेलू थे जाए बड़वान तो पास में बढ़वानी पड़ेगी। चेक कर लेते आप रे कांटे बनने ना परिणाम एक ना एक अच्छे सपादर सप्तक અને ત્રિપાદી આ રીતે બે ભાગ પડે છે અસિદ્ધત્વ જે સૂત્ર આવશે તે પછી આપણે જોઈ લઈશું તમને ઉતારી દઈશું કેમ પણ થઈ ગયું પણ આ પાછલું ગણવાનું હશે તો આ અવસાને આપણું સ્વીકારી કે ફરી ચે ઉડી જાય ઓટોમેટિક પેલું છે ને એક સૂત્ર સર પૂર્વત્રા સિદ્ધમ હા એવું એ કઈ સૂત્ર બરાબર અને એના કારણે ત્રિપાદી અને સપાદ સપ્ત અધ્યાય સવા સાત અધ્યાય અને ત્રિપાદ એટલે ત્રણ જ પાદ પાછલા ત્રણ પાદ આઠમા અધ્યાયને કારણ કે પેલા પહેલો પાદ જે છે એ સાતમા જતો સવા સાતમા જતો રહેશે એટલે આ રીતે બંને ડિફરન્સમાં કોણ કયું બળવાન છે સરખા સરખા પરિણામ મળતા હોય તો અને જે બળવાન હોય તે લાગુ પડે આવા અર્થ કરવાનું તો અવયવે અને અવયવે આવીએ દ્વિવચન પ્રથમ પુરુષ ધાતુ છે વી જી જીર સેજન પણ સેજન બનાવ્યા ને આમ રૂપ કોણ બનાવી કહેવાય કર્મા ભાઈ ઈર ઈત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી ઈરનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ હવિચ કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી સપનો લોપ અને શ્લૌ સૂત્ર થી ધાતુનો દ્વિત્વ એટલે વીજ વીજ હલાદિ હિ શેષ એ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા જનો લોપ એટલે વિવિજ નિજાન ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હસ્વ ઇકારનો ગુણ એટલે વેવિચ લુવાંગ લવાંગ લુવાંગ ષડ ઉદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ મૂળ પ્રત્યય છે તસ 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 નિભામ તન તન તામહ એ સૂત્રથી તસનો તામ ત એ જલ વર્ણમાનો હોવાથી ચોહ કુહુ સૂત્રથી જનો ગ ને ખરી ચ સૂત્રથી ઘનો ક એટલે હવે જોડતા અવેવિકતામ તૌ અવૈવિકતામ તે બે ગઈકાલે વિવેક કરતા હતા અવિવેક અવિવેકતામ બહુવચન ધાતુ વિચિર હા સર ઈર ઈત સંજ્ઞા વાચ્ય એ વાર્તિક સૂત્ર થી ઈર ની ઈત સંજ્ઞા થશે એટલે વીજ કર્તરી શબ્દ થી શબ્દ વિક્રણ પ્રત્યય લાગશે જુહોત્યાદિ ભ્યહ શ્લુહ સૂત્ર થી શપનો લોપ થશે અને શ્લૌ સૂત્ર થી ધાતુ ની દ્વિત્વ થતા વીજ વીજ હલાદિહિ શેષ સૂત્ર થી અભ્યાસમાં રહેલા છ નો લોપ થશે એટલે વિવિચ નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્ર થી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવિચ પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત ચ સૂત્ર લાગુ પડશે એટલે ગીત લકાર છે અને જી પ્રત્યય છે તો જેજુસ સૂત્રથી જુસ આદેશ થશે ચૂંટુ સૂત્રથી જની ઈત સંજ્ઞા થશે એટલે ઉસ અને સ એ ન વિભક્તો તુસ્મા સૂત્રથી જશે નહીં
સસા જુસો રૂહ સૂત્રથી રૂત્વ થશે અને ઉપદેશે અનુનાસિક ઇતથી ઉની ઇત સંજ્ઞા થશે. હલંતર અને ખર વસાનયુ વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે ઉહુ બની જશે. ઉહુ એ અજાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત અને કિંગીતી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને લુઅંગ લંગ રૂઅંગ ક્ષોડુદાતથી અટનો આગમ થશે. પછી ડાયરેક્ટ છોડી દેવાનું રહેશે. અવેવી જુહુ તે અવેવી જુહુ તે બધા ગઈકાલે વિવેક કરતા હતા. મધ્યમ પુરુષ એ પ્રથમ ધાતુ છે. વિજીર ધાતુ છે. ઈર ઇસ સંજ્ઞા વાચ્યાથી ઈર ની ઇસ સંજ્ઞા તસ્ય લોપ અદર્શન લોપ એટલે વીજ ધાતુ વીજ રહેશે. પછી કર્તરી શપ જ્યોત્યાદિ ભય સ્લુથી શપનો લોપ. સ્લોથી ઋત્વ એટલે વીજ વીજ. હલાદિશેષથી હલાદિશેષથી પૂર્વાભ્યાસમાં રહેલા જકારનો લોપ એટલે વિવિજ. નિજા ત્રયાણામ ગુણ સ્લોથી ગુણ થશે એટલે વેવિજ. પ્રત્યય છે શિપ. પાની હલંત્યમ સૂત્રથી એ સંજ્ઞા તસ્ય લોપ દર્શન અને સીમાં રહેલો ઈ ઇતસ્યથી ઈને લોપ થઈ જશે એટલે હલંત સ રહેશે. વે ચોહો કુથી પાછળ સ છે એ જળ વર્ણનો છે એટલે જકારનો ગકાર થશે એટલે અવેવી. અને આગળ લંગ લુંગ રંગ ષડુદાત્તથી અટનો આગમ. જનો ગ થયો. હવે ખરી ચ થી ગ નો ક થઈ જશે પાછળ સ છે. અવૈવિક અવૈવિક હવે હલકે અભ્યુ દીર્ઘ સુતિસ્ય ઉત્તમ હલ થી સનો લોપ થઈ જશે. અને સાથે અહીંયા બે થાય છે એ થાય છે અને થાય છે અવૈવિક અને અવૈવિક. આગળ જે તમે આપણે તમા કહ્યું એવી રીતે અપૃક્ત બની જાય છે આ સ. પણ સાહેબ તમે એવું નતા કહેતા પેલું કઈક સૂત્ર બાપે કે એ ના હોય તો એની ઇફેક્ટ રહે એમ. હા એટલે આપણે આગળ એવું ના કરીએ છીએ. એ તો કરીએ છીએ પણ ત્યાં સુધી નથી પહોંચતા. આટલે સુધી જ પહોંચીએ છીએ એટલે એ કરવા જઈએ તો તમારે પાછો ક્ષ આવીને ઉભો રહે. પણ ક્ષ અહીંયા આ સ ત્યાં સુધી નથી રહેતો બરાબર છે. એટલે અવૈવિક અને અવૈવિક તમે જે રૂપ બનાવેલું છે ને એમાં ક્ષ કરેલો છે. તમને હું રૂપ બતાવી દઉં છું. બંને પેલામાં માતાજી તો એનું રૂપ બનાવ્યા જ નથી, સીધું નિજ પ્રમાણે બને છે એવી સૂચના ખાલી આપી છે. એ બી તમને હું બતાવી દઉં અને પછી અષ્ટાધ્યાયમાં પાછો આવું છું. પેલા તો આજે છે 10 મિનિટ છે.
દસમું આ વેવેશ જે રીતો છે એ વીસના છે, વીસનું છેલ્લો ધાતુ આપણે લઈશું, પણ અહીંયા નેની નીચ ધાતુ આપણે જે કર્યો અત્યાર સુધી આગળ એમાં પછી જે સૂચના આપી છે ઈસી પ્રકારે બીજ ધાતુ દ્વિત્વાદી કરતે વેવિજ કે રૂપ બનાવ્યું એટલે ઉપર જે છે નીચ પ્રમાણે બને છે એમ કહેવાય છે. હવે અષ્ટાધ્યાયીમાં આવ્યો અહીંયા છે એમાં અવિવેક અને અવિવેક એ રીતે અહીંયા જોશું ઉપરનું બધું જવા દઈએ પણ તે બધું કોમન છે. અહીંયા ક્રમ આપણો થોડો બદલાશે, આ મતમાં આપણો ક્રમ જે કરીએ છીએ જેમ બેસે છે તેમ તેમ કરીએ છીએ. જેમ કે અહીંયા જે કર્યું છે પહેલા તો ધાતુ સંજ્ઞા ભૂવા ગયો ધાતુ, પછી આ ઈરિત સંજ્ઞા વાચ્ય, પછી લોકો હજી ઉમેર્યું હોય તો આદર્શન લોકો પરમણી છે ભાવે છે કારણ કે વિભાજે છે કર્તરી પ્રયોગ છે ને કર્મણી મૂકે મૂક્યું છે પણ એની કઈ જરૂરિયાત નથી. પછી લંગ જે છે લક્ષ્ય પ્રત્યય મૂકવા માટે છે અને લંગમાં અંગની ઇચ્છના કરવા માટે અલંકમ બનાવ્યું છે. લ અનુનાસિક છે એ પણ ઉદ્દેશ્ય અનુનાસિક થઈ ગયો એટલે લ હલંક થયો. એ દસે દસમાં આ પ્રક્રિયા સરખી છે લકારને ઓળખવા માટે લજ અંતે રહેશે. તે પછી એ તિંગ પ્રત્યયનું સૂત્ર છે 3 4 1 7. પછી લ પરસ્મૈ પદમ એટલે પરસ્મૈ પદના પ્રત્યય માટે તિપ એટલે પ્રથમ પુરુષ એકવચન માટે. પછી આ તીન સ્ત્રીલિંગ એ પ્રથમ મધ્યમ અને ઉત્તમ માટે છે. કાને એક વચન બી વચન બહુ વચન આને એક શેષ ઉત્તમ. પછી તિંસિત સર્વધાતુ પણ એમાં સર્વધાતુ માટે સૂત્ર છે. વાત કરી શબ્દનો પ્રયોગ કરી એટલે અહીંયા સબ વિક્રમ પ્રત્યય હવે આવ્યું. પહેલા પ્રત્યય લકારનો લાવી દીધો અને પછી સાર્વધાતુક બનવાના કારણે પ્રત્યય સાર્વધાતુક બનવાના કારણે સાર્વધાતુક પ્રત્યય હોય તિંગ પ્રત્યય તો વિક્રમ પ્રત્યય અવશ્ય આવીને બેસે વચ્ચે ધાતુ અને પ્રત્યયની વચ્ચે એટલે કર્તરી શબ્દ અહીંયા લગાવ્યો. પછી જીવોત્યાદી બે શ્લોહોથી સ્વપ્ન સીધો લોપ થઈ નાખ્યો. શ્લોક થી દ્વિત્વ કરી દીધું ધાતુ ને બીજ વિધ થઈ ગયો. હરાદિ શેષથી જગ્યો પૂર્વભ્યાસમાં રહે વિવિધ ટીપ પાછળ નિયમ રાખ્યો. નિજાનામ પ્રયાણ ગુણા શ્લોક સૂત્રથી વિનો વેર કરી દીધો ગુણ કરી દીધો એટલે વિવિધ થઈ ગયો. પછી હલન જેમ થઈ હવે અહીંયા આવશે ટીપ પર આવી ગયા પાણી ઇચ્છના થઈ ગઈ તો સર ઉપાદર્શન અને એક જ છે પ્રત્યય બને તરાયો કારણ કે ઈ ઈ ગયો. આગળ અ લાવ્યા લોંગ લંગ લોંગ સડુદાત થા. પછી કુગંત લઘુ પદસ્ય જે છે એ અહીંયા વી જે છે ઉપદામાં રહે ઈ છે એનો ગુણ કર્યો કુગંત લઘુ પદસ્ય એટલે વે કરવી જોઈએ. હવે અહીંયા અપૂર્ત એકાલ પ્રત્યય કયો આ ત જે છે તે એ સંજ્ઞા નામકરણ બન્યું અપૂર્ત એકાલ પ્રત્યય. અપૂર્ત અપૂર્ત નો આ અપૂર્ત એકાલ પ્રત્યય એ અપૂર્ત પ્રત્યયનું સંજ્ઞા એટલે નામકરણ બનાવી દીધું. એક અલ એકાલ અલ એટલે આપણી પ્રત્યાર પાછળ. પછી હવે કે છે આ ત જે છે પ્રત્યયનું એ હલ્યાભ્યો દીર્ઘકાળ સુધી છે ઉત્તમ હલ એમાંથી તો આપણે કેટલું લેવાનું થાય છે કારણ કે આમાં તો એક હલ આ હલ છે પછી પાછળ હલ છે પછી સ્ત્રી પ્રત્યય 3 3 6 આમાં સમાયેલા છે એ આપણે જોતા નથી અને સાથે સાથે એ સ્ત્રી પ્રત્યયો જે છે એ 6 6 દીર્ઘ છે એટલે દીર્ઘ સુતિષ્ય સુતિ શું જે છે એ સુકમાં આવશે અને ટીસી જે છે એ આપણે આમાં આવે છે ટી અને સી બંનેમાં આવે છે પ્રથમ પુરુષ એક વચન મધ્યમ પુરુષ એક વચન
હા પછી આપણે વિશ્વને જોઈએ દર્શક પણ અને શું થઈ જાય છે તો હજી પાછું આમાં ઉમેરવાનું આપણે રહે છે શરીર અક્ષરમાં એટલે અનુવૃત્તિ છે લોકની અનુવૃત્તિ આવે છે અને એ લોકની અનુવૃત્તિ હોવાને કારણે કાર્ય કરે છે ત્યાં સુધી તો ગયો અને રાખીએ કે જાય તો કાર્ય કરતો જાય છે તો કાર્ય કરવા માટે આ તર જે છે એ જલમાનો છે અને જલમાનો હોવાને કારણે આગળ જ બેઠું છે એ ચ માન છે ચ વર્ગનો છે એટલે ચોહતું લગાવ્યું અને ચ ચ વર્ગનો ક વર્ગ થઈ ગયો એટલે દ થઈ ગયો ચોહતું પછી ખરી નથી લગાવી ખરી ચ નથી લગાવી ચર્ત્વ નથી કર્યું ચર્ત્વ કરીએ તો ક આપણને મળે પણ ક આપ્યું છે ખરા પણ સૂત્ર છે વાવ સાનિધ્ય આપ્યું છે આ વાવ સાનિધ્ય 56 છે અને ખરી 55 છે નહીં જોઈ લેવા આ જે છે વા અવસાન આ જલામ જસો અંતે સૂત્ર લાગે તો પરિણામ નહીં મળતું એનું એ જ રહે છે ગજ રહેશે આવી રીતે એટલે એ પરિવર્તન નહીં કરે પછી આ એકાચ બસુ બસની કોઈ જરૂર નહીં ઉભય અભ્યસ્તમ તો આપણે જાણીએ છીએ ઉભય અભ્યસ્તમ ને પૂર્વ અભ્યાસ એની દ્વિત્વ અભ્યાસ લાગેની વાત છે જલામ જસો અંતેમાં ગનો ગજ રહેશે પરિણામ આવતું નથી પણ વા અવસાને અહીંયા 8, 4 ને 56 છે તો એ ચર્તવ જ કરે છે એટલે કે પહેલો જ કરે છે જે ખરીચેમાં પણ પહેલો કરે છે પણ 8, 4, 56 અને ખરીચે જે છે પંચાવન છે એટલે આગળ છે આ 55 છે અને આપણી પાસે વાવ 56 છે અને પાછલા વાળાને બળવાન બનાવ્યું છે વાવસાને મૂક્યું છે એટલે ફરી ચલવર પર્યાણ છે વાવસાને જો અવસાને પરે જલવર્ણ છે વિકલ્પને અથવામાં છે અથવામાં વિકલ્પ એટલે અથવામાં ચર વર્ણાદેશ હોય ચર એટલે પેલો પેલા વર્ણ આદેશ થઈ જાય છે ચર થઈ જાય છે એટલે આપણને ક મળશે અને ખરીચામાં પણ એવી જ વસ્તુ આવશે જોવે જલવર્ણ જલવર્ણ ખર વર્ણે પરે હવે ખર વર્ણે પરે ક્યારે થશે કે ત હોય તો રહેશે પણ તને આપણે સુતિશ્યપૃત્તમ હલથી હલને આવ્યો દીર્ઘા સુતિશ્યપૃત્તમ હલથી જવા દઈએ તો એ રહેતો જ નથી તો જલવર્ણ છે ખર વર્ણે પરે ફરવાનો પરમા પછી રહેશે નહીં ખર જો હોય તો ચર વર્ણાદેશ થાય પેલામાં વા અવસાને થાય છે એ અવસાનમાં આપણને પાછળ ત નથી રહેતો તો પણ ચર તો વા અવસાને રહેશે પાયલ પણ સર એ તો ઓછો હોકુમાં બી એમ જ ના થાય પરમા જલ હોય તો ચ વર્ગનો ક વર્ગ થાય એ રીતે જોવા જઈએ તો ખરી ચબી લાગવું જોઈએ પણ હશે કઈ ખબર નહીં આવે હા જોઈશું પછી ઊંડા ઉતરીને કેમ આવું કરી છે બરાબર છે હા વિચારવા જેવો પ્રશ્ન છે એટલે રૂપ તો એનું જ સિદ્ધ થશે અવયવે અથવા તે અવયવે બરાબર એમાં કોઈ પરિવર્તન નહીં આવે સૂત્રોનું કાર્ય સરખા સરખા થઈ જાય છે ઓકે તો આ મેં તમને અષ્ટાધ્યાયમાં જે બતાવ્યા છે એ પ્રમાણે તમને આ બતાવ્યું છે માતાજીએ તો આપ્યું જ નથી આવ્યું સીધું નીચ નીચ ધાતુના જે આપણે બનાવ્યા છે એ જ પ્રમાણે બને છે એમ કહીને છૂટી ગયા છે સરખા સરખા બનવાને કારણે પ્રણામ.
બીજું કર્યું, હા પેલું ચાર કર્યો, પ્રથમ અરે મધ્યમ પુરુષ એક વચન ચાર થયા. કાલે પાછા 8 વાગે મળીએ છીએ. મંગલાચરણ છે, સમાધાન કર્યું. સદાશિવ સમારંભા તથા પાણી મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે કુરુ પરંપરા, વંદે કુરુ પરંપરા, વંદે કુરુ પરંપરા. શુભરાત્રિ. શુભરાત્રિ સર. શુભરાત્રિ.